નમસ્કાર આઈ એમ વેરી હેપી ટુ બી વિથ યુ ફોર એકેડેમિક સેશન ઓન ફિલ્મ્સ વ્યૂ એન્ડ રિવ્યુ મિત્રો આપની સાથે એક શૈક્ષણિક વાર્તાલાપ કરવા માટે હું જોડાયો છું અને એનો મને બહુ આનંદ છે સામાન્ય રીતે શૈક્ષણિક વાર્તાલાપમાં આપણે બહુ ઊંડાણથી વાત કરતા હોઈએ છીએ અને પરિણામે જે તે વિષયની પૂર્ણ સમજ પ્રાપ્ત થાય એવો આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ આપણે સૌ શિક્ષકો છીએ આવતીકાલની પેઢીને શું જોવું કેમ જોવું શું સાંભળવું કેમ સાંભળવું શેનું મૂલ્યાંકન કરવું કેમ મૂલ્યાંકન કરવું એ બધું કામ શિક્ષકે કરવાનું છે બીજા શબ્દોમાં કહીએ તો શિક્ષકના ઉત્તરદાયિત્વમાં આવતીકાલની પેઢીને ઘડવાનું કામ આવે છે અને પરિણામે માણસ પોતાની રીતે કદાચ જીવી લેતો પરંતુ કેટલીક બાબતોમાં એની વિશેષ નજર જો ઉપલબ્ધ થાય તો જીવન જીવન ન રહેતા જીવંત બને છે અંગ્રેજીમાં શબ્દ છે એલ આઈ વી ગુજરાતીમાં જેને આપણે ટુ લીવ એટલે જીવવું એમ કહીએ છીએ પણ લાઈવ ટુ બી એટલે કે જીવંત હોવું એમ કહેવામાં ઘણા છે જીવંત બહુ ઓછા છે ભેદ એટલો કે જીવે છે તે ઘરેડમાં જીવે છે અને જીવંત છે તે દરેકે દરેક ઘટનાને પોતાની નજરથી નિહાળે છે પોતાનું દૃષ્ટિબિંદુ તેમાં ઉમેરે છે અને એક જુદો જ આનંદ પ્રાપ્ત કરે છે આ જ વાતને લઈને આપણે આજે ફિલ્મ કેમ નિહાળવી શિક્ષક તરીકે એના વિશે ઊંડાણથી ચર્ચા કરવાના છીએ મને એ વાતની ખાતરી છે કે આપણી આ સંવાદની યાત્રા પછી એક શિક્ષક તરીકે આવતીકાલે તમારામાં એવી નજર ઉમેરાશે કે તમે પણ ફિલ્મ જોવા જાવ ત્યારે એક નવી નજર જોશો હું તમારા સ્વાગત કરું છું અને મારી વાતનો આરંભ કરું છું એક સમય એવો હતો કે જ્યારે સિક્સટીન એમ એમ ફિલ્મ રીલ મોટા મોટા આવે અને એને પ્રોજેક્ટર ઉપર ચડાવવામાં આવે પછી એક રીલ પૂરું થાય એટલે વચ્ચે ફિલ્મ અટકી જાય પછી બીજું રીલ ચડાવવામાં આવે ત્યાંથી કરતા છેક આપણે સેવન્ટી એમ એમના વાઇડ રેન્જ ઉપરના પડદા ઉપર આપણે આવ્યા અને અનેક નવીનતાઓ ઉમેરાતી ગઈ મને ને તમને ખ્યાલ છે કે જે સ્ટેગ્નન્ટ છે તે ફોટો છે તે તસવીર છે પણ એ જ ફોટાઓ અનેક ભેગા કરી અને એને ચલિત કરવામાં આવે ત્યારે એ ફોટો ફિલ્મમાં ફેરવાઈ જાય છે આ એની મૂળ વૈજ્ઞાનિક સંકલ્પના છે જે અગાઉ આપણે ક્યાંક શીખ્યા છીએ યાદ રાખવાનું એ છે કે મોટા સ્ક્રીન થી શરૂ થયેલી એ ફિલ્મ ફરી એકવાર નાના સ્ક્રીન ઉપર આવી ગઈ છે આપણે હવે વધુ મોટા સ્ક્રીન ઉપર ફિલ્મ જોવાને બદલે આપણે નાના મોબાઈલના સ્ક્રીન ઉપર અથવા ટીવીના સ્ક્રીન ઉપર ફિલ્મ જોઈ રહ્યા છીએ ફિલ્મોની આખી દુનિયા બદલાઈ ગઈ છે ગઈકાલની ફિલ્મ આજની ફિલ્મ અને અત્યારની ફિલ્મ એવો આપણે ભાગ પાડવો પડે એવી હાલત છે ગઈકાલે ફિલ્મ જોતા હતા મોટા પછી પછી આવ્યા નાના ટીવી મોબાઈલના આપણે જોવા માંડ્યા કેટલીક સિરિયલ્સ અને આજનો જમાનો વેબ સિરીઝનો આવ્યો છે સિરિયલ પણ ખરી પણ એકદમ એક રસ્તા જળવાઈ રહે તેવી એક લાંબી દીર્ઘ સિરીઝ જેને વેબ સિરીઝ કહેવામાં આવ્યું એ આપણી વચ્ચે છે ધીમે ધીમે આપણે થિયેટરમાંથી નીકળીને ઓટીટી મીડિયા ઉપર આવી ગયા છીએ ત્યારે ફિલ્મ જો જોવા ખાતર જોઈએ તો જોવાનો હવે કોઈ મતલબ નથી પણ ફિલ્મ ઊંડાણથી નિહાળવા પૂર્વક જોઈએ તો ફિલ્મની અંદર ઘણું બધું શીખવાનું અને ઘણું બધું જાણવાનું પડ્યું છે શું પડ્યું છે એની ચર્ચા આજે હું તમારી સાથે કરવાનો છું એક શિક્ષક ફિલ્મ કઈ નજરે જોશે અને કઈ નજરે તેનું મૂલ્યાંકન કરશે એની વાત આપણે આજે કરવાના છીએ એક શિક્ષક તરીકે તમને એવો પ્રશ્ન થાય અને થવો જોઈએ કે ભાઈ ફિલ્મ જોવામાં વળી વિશિષ્ટ દ્રષ્ટિની શું જરૂર હું તમારી સમક્ષ બે ઉદાહરણો રજૂ કરું અને તમને થનારા આ પ્રશ્નની સ્પષ્ટતા કરું વર્ષો પહેલા સત્યજીત રાય બંગાળી ફિલ્મના બહુ મહાન ભારતીય ફિલ્મનું એક બહુ મોટું માથું એવા દિગ્દર્શક સત્યજીત રાય એની એક ફિલ્મ આવી હતી આશાની સંકેત એમની પ્રત્યેક ફિલ્મ છે એની અંદર નિર્માણ અને દિગ્દર્શનની દૃષ્ટિએ તમને કશુંક કશુંક નવું જોવા મળે અને વિચારતા કરી મૂકે એવી રીતે એની રજૂઆત થઈ હોય મિત્રો એ આશાની સંકેત ફિલ્મની અંદર એક વૃક્ષ છે છે અને વૃક્ષની પાછળ કોઈ માણસ એવું સત્યજીત રાય આપણને દર્શાવવા ઈચ્છતા હતા હવે યાદ રાખીએ કે આ વાતને કેવી રીતે મૂકવી કોઈ સામાન્ય દિગ્દર્શક હોય તો એણે માણસને ચાલતો ચાલતો ઝાડ પાછળ પહોંચે ત્યાં સ્ક્રીનને કાપ્યો હોય શોર્ટને કટ કર્યો હોય પણ સત્યજીત રે માણસ ન મૂક્યો છતાં માણસની હાજરી ત્યાં રાખી કેવી રીતે એ વૃક્ષની પાછળથી સિગારેટના ધુમાડા નીકળતા દેખાયા અને સિગારેટના ધુમાડા ધ્રુમ્ર શેર જે પસાર થઈ રહી હતી એ સંકેત આપતી હતી કે ત્યાં કોઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિ સિગરેટ પી રહી છે આટલું જ કહીને એમણે પોતાની વાતને મૂકી દીધી બાકીની સમજ આપણા ઉપર છોડી દીધી ઘણી વાર ઘણા પ્રશ્ન થાય કે આ શું પણ એની અંદર દિગ્દર્શકની એક દીર્ઘ દ્રષ્ટિ પડી છે તમે જો રિચાર્ડ એટનબરોની ગાંધી ફિલ્મ જોઈ હોય તો એમાં પણ આ પ્રકારના કેટલાય દિગ્દર્શનના ચમત્કાર જોવા મળે છે જવાહરલાલ નું પાત્ર ભજવી રહ્યા છે એમને ઓછા લોકોને ખ્યાલ હતો કે જવાહરલાલ નહેરુ સિગારેટ પીતા હતા હવે જવાહરલાલ નહેરુનું પાત્ર એટલું બધું મોટું હતું કે એને જાહેરમાં સ્ક્રીન ઉપર સિગારેટ પીતા દેખાડવા એ કદાચ યોગ્ય ન દેખાય એટલે સત્યજીત કશું જ ન કર્યું પણ જવાહરલાલ નહેરુ જ્યાં બેસતા તે ટેબલ ઉપર એક એસ્ટ્રે રાખી અને એસ્ટ્રે માં સિગારેટની ધૂમ્ર શેર નીકળતી આપણને બતાવી જવાહરલાલ ન દેખાણા વ્યક્તિ ન દેખાણી પણ એમના ખુદના ટેબલ ઉપર એસ્ટ્રે છે અને એમાંથી ધૂમ્ર શેર નીકળે છે એવું આપણને દ્રશ્ય દેખાડ્યું સમજનારે અહીંયા પોતાની દ્રષ્ટિ કામે લાગવી પડે કે જવાહરલાલ નેહરુ સિગરેટ પીતા હતા એવું આપણને રિચાર્ડ એટન બરો કહ્યા વગર કહેવા માગે છે આ બે ઉદાહરણ મેં એટલા આપ્યા કે જે નથી દર્શાવવામાં આવ્યું એને શોધીને દર્શનીય બનાવવું એ દ્રષ્ટિ શિક્ષક માટે જરૂરી છે મિત્રો એવું કહેવાય છે કે ફિલ્મ એ માત્ર એન્ટરટેનમેન્ટ નથી ફિલ્મ ઇઝ નોટ ઇક્વલ ટુ ઓનલી એન્ટરટેનમેન્ટ માત્ર એન્ટરટેનમેન્ટ નથી ઇફ ફિલ્મ્સ આર ફોર એન્ટરટેનમેન્ટ ઓનલી માની લો કે આ ફિલ્મો છે એ માત્ર ને માત્ર મનોરંજન માટે છે

અવર ઇમ્પ્રેશન્સ ઓન ધ સ્ક્રીન પડદા ઉપર જે દેખાય છે એના અંગે આપણે કશું જ આપણી લાગણીથી વિચારતા નથી અથવા તો આપણી ઇમ્પ્રેશન આપણને કેવું લાગ્યું એની કોઈ તક આપણે આપણા મગજને આપતા નથી એટલે મનોરંજન માટે થઈને ફિલ્મ ક્યારેય પણ સંભવી ન શકે અને એટલા માટે કહેવાયું કે વી હેવ ટુ ટ્રીટ એ ફિલ્મ એન્ડ નોટ ઓનલી વોચ આપણે ફિલ્મને માત્ર જોવાની નથી પણ એને ટ્રીટ કરવાની છે એની સાથે આપણે સાધવાનું છે છે એની સાથે એક રૂપ થવાનું તો જ એ મનોરંજન ન બનતા એક કલાનો નમૂનો બની જશે એ ફિલ્મ ઇઝ સમથિંગ વી કેન રીડ એ બુક અ પોએમ એક સુંદર વાત કહેવામાં આવી કે તમે જેમ મેં પુસ્તક વાંચી શકો તમે જેમ એક કવિતા વાંચી શકો એમ જ તમે ખરેખર એક ફિલ્મ પણ વાંચી શકો ટુ વ્યૂ એ ફિલ્મ ઇઝ કેરફુલ એન્ડ કોન્શિયસ મેન્ટલ એક્ટિવિટી આ બરાબર યાદ રાખીએ સાહેબ ટુ વ્યૂ એ ફિલ્મ ફિલ્મ જોવી એક બે પ્રકાર કયા પ્રકારનું એક તો કેરફુલ કાળજીપૂર્વકનું અને કોન્શિયસ એટલે કે જાગતિક માનસિક પ્રવૃત્તિ છે ફિલ્મ એ માત્ર મનોરંજન નથી પણ જાગતિક માનસિક પ્રવૃત્તિ છે એવું સ્વીકારીને આપણે આગળની વાતમાં વધુ પ્રયાણ કરીશું તો આપણી વધુ વધુ સ્પષ્ટતા થતી રહેશે મિત્રો આપણે જ્યારે ફિલ્મ એ માત્ર મનોરંજનનું સાધન નથી પણ એક જાગતિક અને સંભાળપૂર્વકની માનસિક પ્રવૃત્તિ છે એવું સ્પષ્ટ કર્યું ત્યારે આપણે જાણી લેવું જોઈએ કે ફિલ્મ એ જોવાની કલા છે જોવાની કલા કલા એટલે આર્ટ સાઈટ ઇઝ અ ફેકલ્ટી બટ સિંગ ઇઝ એન આર્ટ તમે એક સામે જુઓ છો તે જોવાનું છે પણ તમે એને કાળજીપૂર્વક નિહાળો છો જોવું અને નિહાળવું જોવું એટલે નજર નાખી જવી નજર ફેરવી જવી વિહંગાવલોકન કરી જવું પણ રિવ્યુ એટલે કે વિહંગાવલોકન દરમિયાન જે તમને એક મુદ્દો મળ્યો એના ઉપર એકાગ્ર થઈને નિહાળવું માત્ર જોવું નહીં એટલા માટે સ્પષ્ટ કર્યું ઇઝીંગ ઇઝ અ ફેકલ્ટી બટ ઇઝ એન આર્ટ નિહાળવું એ એક કલા છે અને એ દ્રષ્ટિએ ફિલ્મ એ જોવાની કલા છે બને તમને એક પ્રશ્ન થાય કે ફિલ્મ ને લગભગ લોકો તો મનોરંજનનો પર્યાય જ ગણે છે ચાલો થાક ઉતારવો છે થોડાક હળવા થવું છે તો થિયેટર ભેગા જઈએ થોડું જોઈશું થોડું ખાઈશું થોડું હરીશું ફરીશું ના મિત્રો ફિલ્મ એ મનોરંજનની નો પર્યાય છે પણ એ તો સામાન્ય વ્યક્તિત્વ માટે હું અને તમે શિક્ષક થયા છીએ અથવા શિક્ષક તરીકે જીવવા નીકળ્યા છીએ ત્યારે ફિલ્મ એ બૌદ્ધિક પ્રતિક્રિયાઓની સાંકળ છે બૌદ્ધિક પ્રતિક્રિયાઓની સાંકળ છે એ વિશિષ્ટ દર્શક માટે અને આપણે વિશિષ્ટ દર્શક છીએ શિક્ષક એ છે કે જે બીજા લોકો જોવે છે તે શિક્ષક નિહાળે છે એ નિહાળવાની પ્રક્રિયા એ હકીકતમાં ફિલ્મમાં બૌદ્ધિક પ્રતિક્રિયાઓની એક સાંકળ ઉત્પન્ન કરવાનું છે સિનેમાને મનોરંજનથી દૂર રાખજો એવું સુપ્રસિદ્ધ રશિયન દિગ્દર્શક આઇઝાઇને કહેલું હતું શા માટે કહ્યું હતું એને માનવું એવું હતું કે મનોરંજન તો તમને ફિલ્મ સિવાય બહુ જગ્યાએથી મળી રહેશે પણ હકીકતમાં મનોરંજન સિવાયની ઘણી બાબતો જો તમારે મેળવવી હોય તો તમારે ફિલ્મ તરફ જવું જોઈએ આ વાત મારે ને તમારે એક શિક્ષક તરીકે બરાબર સાથે જોડવી જોઈએ અને એ સમજવું જોઈએ કે એઝ અ ટીચર યુ આર ગુડ ફિલ્મ રીડર શિક્ષક તરીકે તમે સારી રીતે ફિલ્મને વાંચનારી વ્યક્તિ છો વિથ પેન એન્ડ નોટબુક ઇન હેન્ડ જોટિંગ ડાઉન નોટ્સ એઝ યુ વોચ ધ ફિલ્મ તમને ખ્યાલ છે કે તમે ક્લાસરૂમની અંદર સુંદર વ્યાખ્યાન હોય તો તમારા ખિસ્સામાં પડેલી પેન તરફ હાથ જાય છે અને તરત જ નોટબુક ખોલીને એમાંથી તમને ગમતો મુદ્દો તમે લખી લો છો બરાબર એવી રીતે ફિલ્ડ તમારે જોવાની છે કે જેમાં તમને જે સુંદર વસ્તુ લાગી એને તાત્કાલિક તમારે પેનથી તમારી ડાયરીમાં નોટડાઉન કરવાની છે કરીને શું કરવાનું છે આગળ આપણે વાંચીએ એન્ડ પ્રિપેર સ્પેસિફિક થિંગ્સ ટુ ટોક અબાઉટ ઇન યો અવર રૂમ ડિસ્કશન્સ ઓર ફોર અવર એસેસ તમે જોજો મિત્રો કે કોઈ પણ પ્રકારની ફિલ્ડની પ્રક્રિયા છે એ માત્ર જોઈને અટકવી ન જોઈએ એના પછી એના અંગેનો રિવ્યુ થવો જોઈએ એનું વિવેચન થવું જોઈએ એમાં મને શું ગમ્યું મારી નજર ક્યાં થઈ એ બીજા મિત્રો સાથે શેર કરવું જોઈએ આ શેર થાય તો જ ખરેખર ફિલ્મને શિક્ષકે નિહાળી કહેવાય એ ફિલ્મ ઇઝ ટુ નોટ મિયરલી પે એટેન્શન ટુ ધ સ્ટોરી પ્લોટ એન્ડ કેરેક્ટર ફિલ્મની અંદર ત્રણ વસ્તુ હોય છે એક તો સ્ટોરી એટલે વાર્તા હોય પ્લોટ એટલે એક માહોલ હોય અને પાત્ર એટલે કે એક્ટર હોય તો શું છે બટ ટુ અંડરસ્ટેન્ડ બટ ટુ અંડરસ્ટેન્ડ ધ કેમેરા હું તમારી સામે છું એને મને વધુ વ્યક્ત કોણ કરે છે મારો કેમેરો વ્યક્ત કરે છે એટલે તમારે અત્યારના મને જોવાને બદલે હાઉ માય કેમેરા ઇઝ રિપ્રેઝન્ટિંગ મી એ રીતે જોવું પડે અને એમ જ જોઉં તો તમે મને વધુ સારી રીતે જોઈ શકો તમારી સાથે અત્યારે ભદ્રાયુ વાત નથી કરતો પણ ભદ્રાયુને આ નાનકડો કેમેરો તમારી સામે કેમ પ્રદર્શિત કરે છે એના આધારે મારી વાત તમારા સુધી પહોંચવાની છે એ જે તો સમજી શકો તો ફિલ્મ એ બે અઢી કલાકની એક સતત ચાલતી પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે આપણે અગાઉ કહ્યું તે એ બૌદ્ધિક પ્રતિક્રિયાઓની સાંકળ રચતી કલાત્મક પ્રક્રિયા છે આપણે ફિલ્મ જોવા ગયા અને પડદા સામે ગોઠવાઈ ગયા ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે પૂરેપૂરા ત્યાં હાજર હોવું જરૂરી છે એટલે કે આપણા જે ત્રણ પાસાઓ છે સાંવેગિક પાસું છે જ્ઞાનાત્મક પાસું છે માનસિક હાજરી છે એ બધી જ હાજરી ત્યાં હોવી જોઈએ અયું મસ્તક અને હાથ ત્રણે એ અઢી કલાક માટે આપણે પડદાને સમર્પિત કરવાના છે એ કરી શકીશું તો ફિલ્મોના દ્રશ્યોને ફક્ત આંખ સામેથી પસાર થતાં આપણે નહીં જોઈએ પણ આ દ્રશ્ય શું સૂચવે છે આ દ્રશ્યનો અર્થબોધ શું છે તે આપણે વિચારતા જશું કેમ આ દ્રશ્ય અહીંયા મૂક્યું છે કેમ તાત્કાલિક દ્રશ્ય બદલાઈ ગયું અને એની ઉપર એક બીજું દ્રશ્ય ઓવરલેપ થયું એક કે બે પ્રસંગો ગીતો કે અભિનય એ જ ફિલ્મ છે એવું માની લેવાની આપણે ભૂલ નહીં કરીએ ફિલ્મને હંમેશા ઇન ટોટો જોવાની છે ટોટાલિટીથી જોવાની છે એટલે કે સમગ્ર તયા નિહાળવાની છે યાદ રાખીએ અહીંયા જોવું એટલે નિહાળવું careful sight ઓર સી એ આપણે માટે ફિલ્મ છે આપણે યાદ રાખીએ મિત્રો અગાઉ આપણે એમ કહ્યું કે જોવાની કલા છે એમ અહીંયા આપણે ઉમેરીએ કે ફિલ્મ એ દૃશ્ય કલા છે ફિલ્મ એ દૃશ્ય કલા છે દૃશ્ય એટલે જોવું કેરફુલી જોવું સામે દ્રશ્યો પસાર થઈ રહ્યા છે એની એક કલા છે તેનો આધાર જેટલો શબ્દ ઉપર છે તેનાથી વિશેષ એની દ્રશ્યાત્મકતા ઉપર છે અંગ્રેજીમાં શબ્દ છે વિઝ્યુઅલાઇઝેશન વિઝ્યુઅલ્સ એટલે દ્રશ્ય અને દ્રશ્ય એટલે વિઝ્યુઅલાઇઝેશન દ્રશ્યાત્મકતા તમારી સામે કોઈ પણ દૃશ્ય કેવી રીતે પેશ કરવામાં આવે છે અને પેશ કરેલું દૃશ્ય તમે કેવી રીતે નિહાળો છો એ આખી પ્રક્રિયા હકીકતમાં દ્રશ્ય કલા છે રિમેમ્બર

show what is camera shows us and that nearly everything we see on the screen is manipulated by the director and the team બે પાત્રો બહુ મહત્વના છે એક દિગ્દર્શક અને દિગ્દર્શક પોતાના વિચાર દ્વારા કેમેરાને ક્યાં ફોકસ કરીને કયું દ્રશ્ય કેટલું ઝીણું કેટલું મોટું કેટલું પહોળું આપણી સમક્ષ રજૂ કરે છે એ આખી પ્રક્રિયાને ફિલ્મ કહેવામાં આવે છે આપણે જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે આ ફિલ્મની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોઈ એક બે વ્યક્તિ એકલ દોકોલે કરવાની પ્રક્રિયા નથી તો શું છે ફિલ્મ એ સર્વ કલાઓનો સંગમ છે એ માત્ર જોવું કે માત્ર પ્રદર્શિત કરવું એટલું જ નથી પણ ફિલ્મ સર્વ સર્વકલાઓનો સંગમ છે સર્વકલામાં કલામાં ચિત્રકલા આવે સંગીત આવે શિલ્પ આવે સ્થાપત્ય આવે સાહિત્ય આવે સાહિત્યમાં વાર્તા પણ આવે કવિતા પણ આવે નાટક પણ આવે આ બધાનો સરવાળો કરો અથવા તો એમ કહીએ કે આ એકદમ લસોટીને તૈયાર કરેલી સુંદર મજાની ચટણી હોય જેની અંદર બધી જ કલાઓને સંમિલિત કરી હોય અને જે એક અર્ક તૈયાર થાય એને ફિલ્મ કહેવાય પરિણામે પ્રેક્ષકે ફિલ્મને સમજવા માટે માત્ર આંખ આપે ન ચાલે પણ એને આંખ કાન અને મનને ખુલ્લા રાખવા જોઈએ અને આંખ કાન અને મન એ એમણે દૃશ્યને દિગ્દર્શકને અને પેલા પડદાને અઢી ત્રણ કલાક માટે સમર્પિત કરી દેવા જોઈએ પ્રેક્ષકે રજૂ થતા દ્રશ્યને જે રીતે એ પડદા ઉપર અંકિત થાય છે તે જ રીતે તેને વાંચતા અને સાંભળતા શીખવું જોઈએ અથવા જવું જોઈએ તમે ફિલ્મ જોતા જોતા વાતો એ ચડી જાઓ તો તમને ખબર છે કે તમારી લિંક તૂટી જાય છે તમને એડજસ્ટ થતા વાર લાગે છે એટલા માટે જે સાચો શિક્ષક છે એ થિયેટરમાં ફિલ્મ જોવા જાય છે અને એને આજુબાજુમાંથી કોઈ ડિસ્ટર્બ કરે છે તો એ પોતે પણ ડિસ્ટર્બ થઈ જાય છે કારણ કે એ વખતે અંકિત થતું દ્રશ્ય એને માત્ર જોવાનું નથી પણ જોવાનું અને સાંભળવાનું છે એમાં પોતાની જાતને પરોવવાની છે આમ ફિલ્મ એ સર્વ કલાઓનો સંગમ છે સામે ફિલ્મ એ શિક્ષક તરીકે સર્વ અંગોને સંમિલિત કરવા માટેનો એક સુંદર મજાનો પ્રયાસ છે એક શિક્ષક તરીકે આપણે ક્યાં ક્યાં ધ્યાન આપવાનું મુદ્દાસર જાણી લઈએ પે એટેન્શન ટુ હાઉ ધ મૂવી એન્ડ ફિલ્મ શરૂ ક્યાંથી થાય છે કેવી રીતે થાય છે અને ફિલ્મનો અંત ક્યાં આવે છે એના ઉપર ધ્યાન આપવાનું છે હાઉ ઇઝ મ્યુઝિક યુઝડ ટુ સેટ ધ મૂડ ઓફ ધ ફિલ્મ તમને ખ્યાલ છે કે દૃશ્યની સાથે આપણું શ્રવણ ચાલે છે શ્રવણમાં આપણે બે બાબતો સાંભળીએ છીએ બોલાતા સંવાદો અને એમની સાથે વાગતું સંગીત કયું સંગીત ક્યાં વાગે છે દુઃખદ પ્રસંગ તો એના અંગેનું સંગીત વાગે છે કોઈ બહુ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો તમને ખ્યાલ છે કે કોરિયોગ્રાફર દ્વારા એ દૃશ્યને એકદમ ઉત્સવમય બનાવવામાં આવે અને સંગીતકાર દ્વારા એ ઉત્સવને એકદમ સુંદર મજાના સંગીતથી મઢવામાં આવે એટલે જોવાનું છે કે કયું સંગીત ક્યાં એમણે વાપર્યું છે પે એટેન્શન ટુ હાવ એ ફિલ્મ ઇઝ એડિટેડ ઓર હાવ ઇટ કટ્સ ફ્રોમ શોર્ટ ટુ શોર્ટ એન્ડ સીન ટુ સીન આ બે શબ્દ સમજવા જેવા છે શોર્ટ અને સીન ઘણા બધા શોર્ટ નો સરવાળો એ સીન બને છે એક આખું દ્રશ્ય બને મેં બહુ શરૂઆતમાં વાત કરી કે ફોટો પાડીએ અને પછી એને એક પછી એક ગોઠવી દઈએ અને ચલિત કરીએ ત્યારે એ દ્રશ્ય બને છે અહીંયા પણ એ જ વાત છે એક શોટ લેવામાં આવે અને કટ કરીને મૂકી દેવામાં આવે બીજો શોટ લેવામાં આવે કટ કરીને મૂકી દેવામાં આવે વધુ વિગતથી કહું તો માની લો કે તમે પોતે અભિનેતા છો અને તમે એક રૂમમાં ડાબી બાજુથી ચાલીને જમણી બાજુ તરફ આવો છો અને તમે અંતર કાપો છો તો એ આખો ને આખો દ્રશ્ય લઈ શકાય જેમાં ટ્રોડી કેમેરા હોય અને આખું દ્રશ્ય લઈ શકાય પણ કરવામાં એમ આવે છે કે એક નાનકડા બે ચાર પાંચ ડગલા ભર્યા એનો એક શોર્ટ લેવામાં આવે પછી બીજો ભાગ લેવામાં આવે પછી ત્રીજો ભાગ લેવામાં આવે અને એને મિક્સ કરવામાં આવે તો એ શોર્ટ ટુ શોર્ટ એન્ડ સીન ટુ સીન કેવી રીતે એડિટ થઈ રહી છે ફિલ્મ એના ઉપર આપણે ધ્યાન આપવાનું છે પે એટેન્શન ટુ વેધર ધ રિધમ ઓફ ધ એડિટિંગ ઇઝ ફાસ્ટ ઓર સ્લો તમને ખ્યાલ છે કે કેટલી ફિલ્મ એવી હોય કે જેની અંદર એકદમ ઝડપથી ગતિવિધિઓ થતી હોય તમે નામનું બહુ સુંદર મજાનું નસુરુદ્દીન શાહનું પિક્ચર હતું ક્યાંકથી મળે તો ફરી એકવાર જોવા જેવું છે એક ટાવરની ઉપર જ માત્ર અભિનેતા બેઠો છે અને ત્યાં બેઠા બેઠા આખી ફિલ્મને એ રન કરે છે જાગતે રહો નામનું બહુ જૂનું રાજ કપૂરનું ફિલ્મ આખા ફિલ્મની અંદર અભિનેતા કશું જ બોલતો નથી છેલ્લે એક જગ્યાએ ચડીને એક માત્ર લાંબો સંવાદ બોલે છે તો આ જે ધીમે 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 કરતા અભિનેતાને આગળ લઈ જવો અને એને પછી એક દ્રશ્યમાં ફેરવી દેવો એ બરાબર લાસ્ટ વ્યૂ કેવો છે ફર્સ્ટ વ્યૂ કેવો છે એડિટિંગ ફાસ્ટ થયું છે કે સ્લો થયું છે આ તમારે વિચારવું પડે એટલે એટલે ઉમેરવું બહાર લઈ લેવું દ્રશ્યમાં પણ આવું બને છે સંગીતમાં પણ આવું બને છે ધીમે ધીમે કરતાં સંગીત મોટું થતું જાય તો એ ફેડ ઇન થઈ રહ્યું છે ધીમે ધીમે કરતાં સંગીત ઓછું થતું જાય તો એમાંથી ફેડ આઉટ થઈ રહ્યા છે આપણે આગળ શોર્ટ વિશે વાત કરવાના છે તે વખતે હું એને વધુ ઇલેબોરેટ કરીશ કન્સિડર ધ ઓવરઓલ મૂડ ઓફ ધ ફિલ્મ એઝ ક્રિએટેડ બાય એક્ટિંગ મ્યુઝિક લાઇટિંગ સાઉન્ડ ઇફેક્ટ્સ કોસ્ચ્યુમ્સ કલર્સ સેટ્સ એટસેટ્રા તમે જો કેટલી વાત આવી તમારે બધા ઉપર ધ્યાન આપવું પડશે તમારે એક ઓબ્ઝર્વેશન છે કે તમારું અવલોકન છે એને જરા વિશાળ બનાવવું પડશે કેવી રીતે વિશાળ બનાવવાનું છે જે એક્ટિંગમાં શું છે એક્ટિંગને અનુકૂળ મ્યુઝિક છે મ્યુઝિક અને એક્ટિંગને અનુકૂળ વ્યવસ્થા છે એના સાઉન્ડ ઇફેક્ટ છે તમને ખ્યાલ છે કે દડો ફેંકવામાં આવે તો છેક પાછળની સીટ સુધી દડો જાય છે એવો અવાજ પહોંચે છે અને એને અલ્ટ્રાસોનિક સાઉન્ડ વગેરે અત્યારના કહેવામાં આવે છે ઇફેક્ટ કેવા પ્રકારની છે જે વસ્ત્રો પહેર્યા છે જેને કોસ્ચ્યુમ્સ કહેવાય છે એ કેવા પ્રકારના છે મને તમને આશ્ચર્ય થશે કે આ કોસ્ચ્યુમ પાસેના માટેના ઓસ્કાર એવોડ અપાય છે કારણ કે કોસ્ચ્યુમ છે વસ્ત્ર પરિધાન છે એ એક અભિનેતાની ઇમેજની ઘડતર કરે છે માનો કે મારે કોઈ મોગલ બાદશાહનો રોલ ભજવવો છે તો મોગલ બાદશાહ હું લાગવો જોઈએ હું હોઉં ને એ લગાવવા માટેની પ્રક્રિયા જો કોઈથી થતી હોય તો મેકપથી થાય અને બીજું મેકઅપ એ રોલ ને અનુરૂપ વસ્ત્રો થી થાય તો કોસ્ચ્યુમ કયા છે કલર્સ કેવા કેવા વાપર્યા છે 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 એડિટિંગ પ્રકારનું સેટ કેવો આજુબાજુનો સેટ કેવો છે કોઈ દુઃખદ પ્રસંગ છે તો એની અંદર વ્હાઈટ કલર વાપરેલો હશે કોઈ ભાઈ પ્રેમી યુગલ જઈ રહ્યું છે તો ચો તરફ ગ્રીનરી દેખાતી હશે આ બધી પ્રક્રિયાનો સરવાળો કરીને ઓવરઓલ મૂડ ઓફ ધ પિક્ચર શું છે એની સ્પષ્ટતા મારા તમારા મગજમાં થવી જોઈએ હાલ જે વેબ સિરિઝનો જમાનો શરૂ થયો છે એની અંદર આ બધી બાબતોને બહુ જ ઝીણવટથી અમલમાં મૂકવાની તક ફિલ્મ મેકર્સને મળી છે આપણે જે થિયેટરમાં જઈને ફિલ્મ જોઈએ છીએ એ તો એકસો વીસ મિનિટ કે એકસો પચાસ મિનિટની હોય છે પણ વેબ સિરિઝ છે એની અંદર લગભગ લગભગ સાડા ચારસો થી પાંચસો મિનિટ મળતી હોય છે અને એની અંદર કોઈ પણ જાતના બીજી વાતો મૂક્યાને બદલે ગીતો કે ડાન્સ કે એવું મૂક્યા વગર આખી સ્ટોરીની ઉપર વધુ કોન્સન્ટ્રેટ કરે છે એમાં તમે ક્યારેક જોયું હશે કે એક જ ગીતનું થીમ વાગ્યા કરે એક જ ટ્યુન સમગ્ર પિક્ચરમાં વાગ્યા કરે ખાસ હું ધ્યાન દોરું અત્યારના બહુ જ પ્રચલિત છે નાઇન્ટીન નાઇન્ટી ટુ સ્કેમ ધ હર્ષત મહેતા સ્ટોરી એની અંદર એ કબીરના ભજનનો ટ્યુન છેલ્લે વાગે છે પણ એના નાના નાના સંગીતના ટુકડાઓ પહેલેથી એ ફિલ્મમાં વાગ્યા કરે છે આ વેબ સિરીઝ એ એ મ્યુઝિકથી વધુમાં વધુ પ્રચલિત થઈ છે એટલે મારે ખાસ કહેવાનું કે આપણે શિક્ષક તરીકે ચેક કરીએ ઇઝ ધેર અ રીકરિંગ સોંગ ઓર મ્યુઝિક ઓર કેમેરા ટેકનિક ઓર સ્પેશિયલ ઇફેક્ટ દેટ એડ્સ મિનિંગ ટુ ધ ફિલ્મ તમે હર્ષદ મહેતા ઉપર જ્યારે જ્યારે કેમેરો ફરતો જુઓ ત્યારે એની એક વિશિષ્ટ અદા દખાડવામાં આવી છે એ રિકરિંગ છે વારંવાર દેખાડે છે અને વારંવાર દેખાડે છે એટલે તમારા મનની અંદર હર્ષદ મહેતાની એક ગુજરાતી ઇમ્પ્રેશન સ્પષ્ટ ઊભી થાય છે આમ ફિલ્મ એ સમૂહ માધ્યમનું એક સબળ અંગ છે અને વિશેષ કરીને એ ત્રિપરિમાણી કલા છે થ્રી ડાયમેન્શન છે ફિલ્મ એ સમૂહ માધ્યમનું એકમાત્ર ત્રિપરિમાણી અંગ હોવાથી વિશેષ પ્રભાવક છે તમે ત્રણેય ડાયમેન્શન જોઈ શકો છો એટલે કે તમે ત્રિપરિમાણ કોઈ પણ દૃશ્યને જોઈ શકો છો એમાં ઊંડાણ છે એમાં લંબાઈ છે એમાં પોળાય છે આ ત્રણેય પરિમાણને તમારી સાથે રજૂ કરવાનું કામ ફિલ્મ કરે છે ફિલ્મ એ દ્રશ્ય કલા છે એવું આપણે પહેલા કહ્યું એનો અર્થ એવો થયો કે તેને આંખથી જોવાની છે કાનથી સાંભળવાની છે અને મનથી સમજવાની છે દ્રશ્ય કલા છે એમાં ત્રણ વસ્તુ પરવવી પડે માનસ શાસ્ત્ર એવું નોંધે છે કે ફિલ્મ અને સ્વપ્ન મન ઉપર એક સરખી રીતે અસર કરે છે મન ઉપર આટલી અસર કરનારી કોઈ વાત હોય સ્વપ્ન જેટલી આમ તમે ફિલ્મમાં પણ સ્વપ્ન જુઓ છો જે વાસ્તવિક જિંદગીમાં નથી જોયું તેને દર્શાવવાનો થોડો પ્રયાસ એ ફિલ્મ કરે છે તો એ એટલી બધી અહેમિયતવાળું છે કે જેમાં તમારે આંખ કાન અને મન પૂરેપૂરું પરોવવાનું છે થિંક એબાઉટ હાઉ યુ યોર ઓબ્ઝર્વેશન્સ રિલેટ ટુ ઓવર આર્થિંગ આઈડિયાઝ ઇશ્યુઝ એન્ડ થીમ્સ ઓફ ધ ફિલ્મ હાઉિસ પર્ટિક્યુલર હેલ્પ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ હોલ તમે આ જુઓ અને પછી વિચારો કે એની અસર તમારા ઉપર કેવી રીતે છે હું તો મિત્રો તમને વિનંતી કરું કે તમે કોઈ અડધી પોણી કલાકની ફિલ્મ લ્યો અને એને પોઝ તમારા હાથમાં રાખો એક દ્રશ્ય જુઓ અને પોઝ કરી દો અને વિચારો કે આ ફિલ્મમાં આ દ્રશ્યમાં આ સંગીતમાં આ એક્ટિંગમાં હું શું સમજો મેં કઈ નજરે જોયું પ્રેક્ટિકલી આપ કરી શકો ફિલ્મ એ ફોટોગ્રાફી છે એટલે કે તસવીર છે ફિલ્મ એ સાઉન્ડ છે એટલે કે ધ્વનિ છે છે એડિટિંગ એટલે કે સંકલન છે તસવીર ધ્વનિ અને સંકલનની કલા એ હકીકતમાં ફિલ્મ છે અહીંયા દિગ્દર્શકના પાત્ર વિશે ખાસ આપણે ધ્યાન દોરીએ અને એ કેવા ખેલ આપણી સાથે કરે છે એની પણ નોંધ લઈએ દિગ્દર્શક જે કલ્પે છે એ જ આપણે જોઈ શકીએ છીએ એમનો રોલ એટલો મોટો છે કે એમના મનની અંદર જે વાત છે અને એમને જેમ કહેવી છે એમ જ એ આપણને દેખાડે છે એટલે એમ જ આપણે જોવી જોઈએ દિગ્દર્શક પ્રેક્ષકને એક અનુભવ કરાવે છે અહીં દર્શાવવું અને અનુભવાવું એ જ ફિલ્મનો સાચો આનંદ છે તમે એવી વસ્તુ જુઓ કે જેમાં તમે પોતે ઇન્વોલ્વ થઈ જાઓ અને તમને પોતાને એમ થાય કે આ તો મારી વાત છે તો એ એ અનુભવ કરાવવાનું કામ દિગ્દર્શકનું છે ફિલ્મનું નિર્માણ એકલો દિગ્દર્શક નથી કરતો એ સામૂહિક પ્રક્રિયા છે જેમ સંશોધન એ સામૂહિક પ્રક્રિયા છે એમ ફિલ્મનું નિર્માણ સામૂહિક પ્રક્રિયા છે એમાં દિગ્દર્શક છે એનો નેતા છે પણ એની સાથે કોણ કોણ છે છબીકાર છે એટલે કે તસવીરકાર છે સંગીતકાર છે સંકલનકાર છે અદાકાર છે ટેકનિશિયન્સ છે ધ્વનિથી લઈને પ્રિન્ટ સુધીના ટેકનિશિયન ભેગા જોડાય આવી એક આખી ટીમ બને ત્યારે ફિલ્મનું નિર્માણ થતું હોય છે અલબત્ત દિગ્દર્શક એનો નેતા છે મૂળ વિચાર ત્યાંથી આવે છે અને એને અમલમાં મૂકી આપવાનું કામ બાકીની ટીમના સદસ્યો કરે છે એક્ચુઅલી દિગ્દર્શક શું કરે છે દિગ્દર્શક આપણને એક અનુભવ કરાવે છે આપણે પણ દિગ્દર્શકને કોઈ સ્ટોરી ટેલિંગનું કામ નથી એ વાર્તા કહેવા માટે આવેલો માણસ નથી પણ એ વાર્તાને તલસ્પર્શી રીતે દ્રશ્ય બનાવી દર્શાવવાનું કામ કરે છે અને એના વિચારતંતુ ઉપર પ્રેક્ષક ધ્યાન આપે એવી રીતે એની રજૂઆત કરે છે તમે સમજો કે કોઈ પણ વાર્તા છે એ વાર્તા પરથી પટકથા બને છે પટકથા પરથી દ્રશ્યોનું સર્જન થાય છે દ્રશ્યોના આધારને આપવા માટે સંવાદો લખાય છે સંવાદો છે એ અભિનેતા અથવા અભિનેત્રીને અપાય છે એની સાથે સહાયક અભિનેતા કે અભિનેત્રી હોય છે આ પટકથા જે આવી જે આખી કેવી પ્રકારની વાર્તા હશે એના આધારે સેટની ડિઝાઇન થાય છે અને એ સેટની ડિઝાઇન કાં તો સ્ટુડિયોમાં થાય છે અથવા તો આઉટડોર લોકેશન ઉપર થતી હોય છે અહીંયા આપણે જોવાનું ઇઝ ધ ડાયરેક્ટર યુઝિંગ એ લોંગ શોટ ઓર એ મીડિયમ શોટ ઓર એ ક્લોઝઅપ ઓર એન એક્સ્ટ્રીમ ક્લોઝઅપ શું છે હમણાં આપણે જોવાના છીએ ઇઝ ધ શોટ ટેકન ફ્રોમ હાઈ એંગલ મીડિયમ એંગલ ઓર ફ્રોમ આઈ લેવલ આ બધી ટેકનિકલ બાબતો છે કે લોંગ શોટ શું છે એક્સ્ટ્રીમ લોંગ શોટ શું છે પણ આ ટેકનિકલ બાબતો એટલે આપણે સ્પર્શી જવી જોઈએ કે આપણે પણ જાણવું પડે હકીકતમાં આપણે પણ એક નાનકડી ફિલ્મ રોજ ક્લાસમાં જઈને પ્રદર્શિત કરતા હોઈએ છીએ ઇઝ ધ કેમેરા પ્લેસ્ડ ઇન ધ ઓબ્જેક્ટિવ લોકેશન ઓર ડઝ ઇટ રિપ્રેઝન્ટ

સ્ટેગ્નટ કેમેરો વધુ હોય ફિલ્મની અંદર વેબ સિરીઝની અંદર ટ્રોલી કેમેરો હોય હવે તો ડ્રોન કેમેરો આવે છે કે જે મોટા મોટા દ્રશ્યોને ચાલતા બતાવે છે ઇઝ ઇટ હેન્ડ હેલ્ડ ઓર સ્ટેબલ હેન્ડ હેલ્ડ શબ્દ આપણે જાણવો પડે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો છે કે ના એને એક જગ્યાએ સ્થાયી કરવામાં આવ્યો છે આપણે યાદ રાખીએ ધ કમ્પોઝિશન ઓફ ધ સીન કેવી રીતે થાય છે હાવ ઇટ ઇઝ કમ્પોઝ કોઈ પણ પ્રકારનું દ્રશ્ય છે એ બને છે કેવી રીતે બરાબર સમજીએ હાઉ હેઝ ધરેન્જ એક્ટર્સ ઓબ્જેક્ટ લાઇટિંગ્સ ટુ મેક ધ ઇફેક્ટ ઓફ ધ સીન આખા દ્રશ્યની એક અસર ઊભી કરવાની હોય છે મહાત્મા ગાંધી ઉપર ત્રણ ગોળી છૂટી તો એ ત્રણ ગોળી છૂટે ત્યારે કામ પચવું નથી થઈ જતું પણ એ ત્રણ ગોળી છૂટતી જોઈને એને નિહાળનારા પ્રેક્ષકોના હૃદયનો ધબકારો અટકી જાય અથવા એની આંખમાં જળ જળી આવી જાય ત્યારે એ દ્રશ્ય સફળ થયું કહેવાય એટલે એ એક્ટરને ઓબ્જેક્ટને લાઇટિંગને કેવી રીતે ઊભું કરે છે કે જેથી કરીને આખા દ્રશ્યની એક અસર ઊભી થાય Is ઇઝ something સમથિંગ ઇમ્પ્લાયડ ગોઈંગ ઓન ઓફ screen? તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે ઇન્ડિકેશન પણ ડાયરેક્ટરે આપવાનું છે ડઝ ધ ફિલ્મ વિઝ્યુઅલાઇઝ યુટિલાઇઝ ઇફેક્ટ્સ લાઈક વોઇસ ઓવર ટેક્સ્ટ ડાયરેક્ટ એડ્રેસીસ ટુ ધ કેમેરા એન્ડ અધર નેરેટિવ ડિવાઇસીસ તમને ખબર છે કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ આ અમિતાભ અને રાખી ઉપર જે આ દ્રશ્ય બન્યું એમાં અમિતાભ રાખી સામુ જોઈને વાત કરે છે પણ એવી રીતે આપણી સાથે એ દ્રશ્ય મૂકવામાં આવ્યું કે જાણે આપણા હૃદયમાંથી આપણે બોલતા હોઈએ એવો આપણને અહેસાસ થાય આ બધી જ અક્ષર તમે સીધી વાત કરો છો ફેસિંગ ધ કેમેરા કરો છો તમને ખ્યાલ છે કે ઘણી વખત સાઈડ કેમેરો આવતો હોય અને એ કેમેરો અભિનેતાને કોઈની સામે બોલતો બતાવતો હોય અને એ જ કેમેરો ફરતો 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 આવે ત્યારે ધીમે ધીમે અભિનેતાની આંખ કેમેરાની આંખમાં પરોવાઈ જતી હોય આ પ્રકારની જે દ્રશ્ય કલા છે એને આધારે ફિલ્મ બનતી હોય છે પ્રેક્ષકની આંખ એજ કેમેરાની આંખ ઊંધી રીતે કહીએ તો ફિલ્મ જોવા જઈએ ત્યારે એક શિક્ષકની આંખ એ જ કેમેરાની આંખ નાટક સીમિત જગ્યામાં થાય ફિલ્મ કોઈ સીમા વગર થઈ શકે પણ એમાં કાળજી વધુ રાખવી પડે અગત્યના મુદ્દાઓ ખાસ કરીને આપણે જે શોર્ટ માટે કહ્યા એ આપણે અત્યારના વન બાય વન નિહાળી લઈએ અને એની સ્પષ્ટતા કરી લઈએ મિત્રો હું તમારી સમક્ષ એક પછી એક નાના નાના કેટલાક ચિત્રો મૂકું છું અને એ ચિત્રો ઉપરથી તમને ખ્યાલ આવશે કે સામાન્ય રીતે ફિલ્મની ટેકનિકલ ભાષા એ શું છે આપણે આવી ભાષા સાંભળી છે પેનોરોમિક વ્યૂ છે ઝૂમ કરેલું છે એક્સ્ટ્રીમ લોંગ શોર્ટ લીધેલો છે આ પોર્ટ્રેટ છે આ ક્લોઝ અપ શોર્ટ છે તો હકીકતમાં શું છે આવો આપણે એક પછી એક દરેકને નિહાળતા જઈએ મને ખાતરી છે કે તમારી સમક્ષ જે હું પ્રતિકૃતિ તસવીર રજૂ કરવાનો છું એમાં એનો શબ્દ તમને સમજાઈ જશે મેં કાળજીપૂર્વક આ સિલેક્શન કરેલું છે પહેલું આપણે જોઈએ પેનોરમા જેને કહે છે મહાદ્રશ્ય આ મહાદ્રશ્ય શું કામ મહાદ્રશ્ય છે એ તમને જોઈને ખ્યાલ આવી જશે નેક્સ્ટ ઝૂમિંગ ટુ ઝૂમ આ શબ્દથી આપણે પરિચિત છીએ વોટ્સઅપમાં પણ આપણે ઝૂમ કરીને વાંચતા હોઈએ છીએ એ કેવી રીતે ઝૂમિંગ છે એનો ખ્યાલ આ ચિત્ર પરથી આવશે ત્રીજું છે એક્સ્ટ્રીમ લોંગ શોટ એક્સ્ટ્રીમ લોંગ શોટ એવો છે કે જેમાં અંતર તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો છો યુ કેન વિઝ્યુઅલાઇઝ ડિસ્ટન્સ ક્લિયરલી ત્રિપરિમાણ કલા છે એમાં આપણે કહ્યું એનો પૂરો ખ્યાલ તમને અહીંયા આવશે ત્યારબાદ છે પોર્ટ્રેટ આ પોર્ટ્રેટ જેને આપણે કહીએ છીએ એ કેવા પ્રકારનું આ પોર્ટ્રેટ ફોટોગ્રાફ આપણા શબ્દમાં આપણે નોલેજમાં વોકેબ્યુલરીમાં આવેલો શબ્દ છે એમના પછીનું દૃશ્ય છે ક્લોઝ ઓફ શોર્ટ વેરી ક્લિયર યુ આર વેરી ક્લોઝ ટુ ધ પર્સન ટુ ધ સીન ઓર ટુ ધ શોર્ટ ટુ ઓબ્જેક્ટ તમે ઓબ્જેક્ટ થી ખૂબ નજીક છો નજીક છો ત્યારે તમે બારીકાળથી અંદરની ઝીણવટભરી વાતને પડદા ઉપર રજૂ કરી શકો છો એ ક્લોઝ અફ શોર્ટ છે ત્યાર પછી તમે જોવો છો એ સુપર ઇમ્પોઝ સુપર ઇમ્પોઝ કેમ થાય મેં આપને કહ્યું તું ફેડ ઇન ફેડ આઉટ એવી રીતે સુપર ઇમ્પોઝ એક ઇમ્પ્રેશન છે અને એની ઉપર બીજી ઇમ્પ્રેશનને હું બરાબર ચડાવી રહ્યો છું

બે જ સેકન્ડમાં નીચે પડી જનારો માણસ એને ધીમે 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 નીચે પડતો દેખાડે છે એટલે એમની સાથે આપણે આપણું ભાવાત્મક જગત જોડી શકીએ છીએ અહીંયા ફાસ્ટ શોટ ન ચાલે અહીંયા લોંગ શોટ ન ચાલે અહીંયા ઝૂમ ન ચાલે અહીંયા સ્લો મોશન ચાલે આ સ્લો મોશન પણ બહુ મહત્વની ફોટોગ્રાફીનો ભાગ છે અને છેલ્લું છે એ ફ્રીઝ શોટ ફ્રીઝ શોટ કોઈ પણ શોટ છે એને ફ્રીઝ કરી દેવામાં આવે હવે તો એવી પણ ટેકનિક આવી છે કે થોડી થોડી વાર એ ફ્રિસ થઈ જાય પછી નવી વાત શરૂ થાય એ બધા ભેગા કરવામાં આવે અને જોડીને પછી વાતને પૂર્ણાહુતિ મેં તમારી સાથે આ દ્રશ્યોની વાત કરી આપણે બે નવા મુદ્દાઓ જાણી અને આપણી વાતને સમાપન તરફ લઈ જઈએ મિત્રો સામાન્ય રીતે આપણે ફિલ્મોને જો ક્લાસિફાઈ કરવી હોય કેટલા કેટલા પ્રકારની ફિલ્મ હોય તો આપણે આવી રીતે ક્લાસિફાઈ કરી શકીએ આ સામાન્ય ક્લાસિફિકેશન છે આમાં ઘણા બધા વેરિયેશન અથવા તો સુધારા વધારા ઉમેરાણા છે વેસ્ટર્ન ફિલ્મ હોય કોમેડી ફિલ્મ હોય રોમાન્સ વોર ફિલ્મ એપિક મ્યુઝિકલ થ્રીલર એનિમેશન ફિલ્મ હોરર એન્ડ સાયન્સ ફિક્શન ડોક્યુમેન્ટરી પોલિટિકલ ફિલ્મ આ બધા પ્રકાર આપણે ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ આપણે ખાસ ફિલ્મ જોવા જોઈએ અને ફિલ્મ જોઈને બહાર આવીએ ત્યારે આપણી પાસે સ્પષ્ટતા હોવી જોઈએ કે આપણે કયા પ્રકારની ફિલ્મ જોઈને આવ્યા છીએ આટલી ક્લેરિટી એટલા માટે જરૂરી છે કે એક શિક્ષક તરીકે કાલે સવારના વિદ્યાર્થી સાથે કોઈ ફિલ્મની ચર્ચા કરવી હોય તો શિક્ષક કાચો ન પડે એની પાસે આટલી માહિતી અવશ્ય હોય મિત્રો ફિલ્મ્સ વ્યૂ એન્ડ રિવ્યૂ એવા મારા શૈક્ષણિક સંવાદના સમાપન તરફ હું છું આપણે બહુ વિસ્તૃત ચર્ચા કરી છે અને બહુ ઊંડાણથી બધી વિગતો જાણી છે આપણે એ પણ જાણી લઈએ કે જેમ ફિલ્મોનું વર્ગીકરણ છે તેમ ફિલ્મની ઓળખ શું છે હાલ ફિલ્મની બે પ્રકારની ઓળખ પ્રચલિત છે એક ફિલ્મને આર્ટ ફિલ્મ કહેવામાં આવે છે એટલે કે કલા ફિલ્મ કહે છે જેની અંદર કલાનું તત્વ વધુ હોય છે આર્ટિસ્ટિક વ્યૂ વધુમાં વધુ હોય છે અને એમાં દિગ્દર્શક પોતે પોતાની કલાને વધુ પ્રાધાન્ય આપે છે પ્રેક્ષકને મનોરંજન મળી રહે એટલા માટે એમાં કોઈ ગીતો ઉમેર્યા ડાન્સ ઉમેર્યો એવું નથી એ આર્ટ ફિલ્મ છે બીજા શબ્દોમાં કેટલાક લોકો એને પેરેલ ફિલ્મ કહે છે સમાંતર ફિલ્મ કહે છે અધર સિનેમા પણ કહેવાય છે સિનેમાનો આખું ગ્રુપ કહેવાય છે કે સિનેમા એ અધર સિનેમા એટલે કે એની અંદર સામાન્ય પ્રેક્ષકને શુષ્ક લાગે એવી વાત મૂકેલી હોય એની અંદર એવા પ્રકારની વાત મૂકી હોય કે જેમાં કોઈ ક્લાસિકલ દૃશ્ય હોય ક્લાસિકલ વાત હોય અને એ ક્લાસિકલ કહાનીને આપણી સમક્ષ મૂકી હોય માનો કે નંદિતા દાસનું વોટર જેવું જે ચિત્ર છે તો એ ક્લાસિકલ ફિલ્મ બને અને કલા ફિલ્મ કહેવાય સત્યજીત રાય જેની આપણે વાત કરી એની ઘણી ફિલ્મો આ પ્રકારની ગુલઝારની કેટલીક ફિલ્મો આ પ્રકારની ઋષિકેશ મુખર્જીની કેટલીક ફિલ્મો આ પ્રકારની એ કલા ફિલ્મો છે બીજી એક ઓળખ છે એને વ્યાવસાયિક ફિલ્મ કહેવાય છે એટલે કે કોમર્શિયલ ફિલ્મ જેને ઘણા લોકો મુખ્ય ધારાની ફિલ્મ કહે છે અથવા તો સ્ટ્રીમ ફિલ્મ કહેવાય છે પોપ્યુલર ફિલ્મ કહેવાય છે જેની અંદર આપણા જાણીતા ચહિતા એક્ટર્સ આવે છે એની એક લવ સ્ટોરી થાય છે અને લવ સ્ટોરીમાં આપણે પણ થોડો વખત મહાલીએ છીએ એ ગીત ગાય ત્યારે આપણને એમ થાય કે હું ગાઈ રહ્યો છું એ ઝાડની આજુબાજુ ચક્કર મારે કોઈ પ્રિયતમા સાથે ત્યારે આપણને પણ એમ ફીલ થાય કે મારે બાકી રહી ગયું હતું તે અત્યારે હું કરી રહ્યો છું આ એક પ્રકારની મનોરંજક ફિલ્મ છે જેની અંદર કહાની વગેરેને એટલું બધું મહત્વ આપવામાં આવ્યું હતું નથી ઇટ શુડ બી એ ફિલ્મ ઓફ ઇન્ટરેસ્ટ ફોર ધ કોમન માસ એ પ્રકારની વ્યવસાયિક ફિલ્મ હોય છે આપણા ફિલ્મ જગતની અંદર કેટલીક ઓળખ ઊભી થઈ છે અને એ ઓળખ દિગ્દર્શકોની ઓળખને લઈને ફિલ્મો ઓળખાણી છે એનો પણ અહીંયા ઉલ્લેખ કરું જેથી કરીને એક શિક્ષકને બધી જ માહિતી હોવી જોઈએ તે પ્રાપ્ત થાય સત્યજીત રાયની ફિલ્મો છે એને લેબલ કરવામાં આવ્યું કે વાસ્તવવાદી ફિલ્મ છે જે બન્યું હોય જે ઘટ્યું હોય જે રજૂ કરવું જોઈએ તે કરવું જ જોઈએ એ વાસ્તવવાદી ફિલ્મ છે મૃણાલ સેમની ફિલ્મને સામ્યવાદી ફિલ્મોનું લેબલ લાગ્યું છે ગુરુદત્તની ફિલ્મ છે એ રોમેન્ટિક ફિલ્મ આજે પણ કેટલીય ગુરુદત્તની ફિલ્મોના ગીતો આપણા વોટ્સઅપમાં ફર્યા કરે છે એ રોમેન્ટિક ફિલ્મ છે અને રાજ કપૂરની ફિલ્મો છે એ સોશિયો ઇકોનોમિક ફિલ્મ કહેવાય એવા પ્રકારના વર્ગીકરણમાં આવે છે મિત્રો મેં તમારી સાથે બહુ લંબાણપૂર્વક ફિલ્મ વ્યૂ એન્ડ વ્યૂ એટલે કે ફિલ્મ જોવી અને નિહાળવી વ્યૂ એટલે વિહંગાવલોકન સંભળી આકાશમાં ચક્કર મારે પહેલું એ વ્યૂ છે પણ એ પહેલું ચક્કર મારે એમાંથી એને ક્યાંક શિકાર દેખાઈ જાય તો એ બીજું ચક્કર મારે ત્યારે એ સ્વીકારની ફોકસ કરીને બરાબર આગળ વધે એને રિવ્યુ કહેવાય રિવ્યુ મીન્સ સિક્વન્સ એટલે કે જોવું અને નિહાળવું આપણે પહેલા જ કહ્યું કે સાઈટ એ ચાલે પણ સીંગ એ કલા છે આપણે જોવાનું નથી આપણે નિહાળવાનું છે નિહાળવું એટલે આપણું સમગ્ર અસ્તિત્વ જેને નિહાળીએ છીએ તેની સાથે એકરૂપ કરીને એમનો રસ આપણામાં ઉતારવો એ નિહાળવું છે હું આશા રાખું કે ટીચર આપણે લોકો કોઈ કોઈ પણ પણ ફિલ્મ દૃશ્ય અસ્તિત્વના કોઈ પણ ભાગને જ્યારે નિહાળશું ત્યારે આ પ્રકારના એક સિંગની પ્રક્રિયા કલા જોવાની કલામાંથી પસાર થશે હું તો ત્યાં સુધી કહું એ વાત ભલે આપણે ફિલ્મો ની કરવાની હતી ફિલ્મો ફિલ્મોની કરી આપણે કોઈ એવા સ્થળે જઈએ પ્રાકૃતિક સ્થળે જઈએ કોઈ સુંદર આધ્યાત્મિક સ્થળે બેઠા હોઈએ ત્યારે પણ જોવાનું નથી નિહાળવાનું છે આપણો પૂરું ચૈતન્ય સામેની જે દ્રશ્ય વલિ છે એની સાથે એકરૂપ કરીને નિહાળવાનું છે અને નિહાળીએ તો જે નિહાળ્યું છે તે આપણા અંદર ઉતરે છે અને આપણી અંદર કોઈ પણ વસ્તુ ઉતરવી એ હકીકતમાં પરમ આનંદનો વિષય છે મેં તમારી સાથે આજે હકીકતમાં ફિલ્મ વિશે વાત નથી કરી પણ ફિલ્મને માણવા વિશેની કહાની કરી છે મારા માટે આ પરમ આનંદનો અવસર હતો હું આશા રાખું છું કે મને સોંપાયેલા આ સુંદર મજાના પ્રકલ્પમાં મેં મારી જાતને પૂરેપૂરી ઓગાળીને આપની સાથે વાત કરી છે ેપી સુખિનઃ સંતુ સે સન્મયા શુભેચ્છાઓ સાથે નમસ્કાર